હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા ડીએનએ કુંતલનું પેકેજિંગ, એટલે કે ડીએનએ જે છે કોષકેન્દ્રમાં કઈ રીતે પેકિંગ થઈ અને ગોઠવાયેલો છે. એના પછી સૌથી અગત્યનો એક ટોપિક જે છે નામ છે જનીનદ્રવ્ય માટેની શોધ, સર્ચ ફોર જીનેટિક મટીરિયલ, અને એના જ અનુસંધાનમાં ટોપિક આવશે ગ્રિફિથના બેક્ટેરિયલ જે છે એના રૂપાંતરણનો પ્રયોગ. એટલે સૌથી પહેલા ટોપિક વિશે સમજાઈ દઉં શું કહેવા માંગે છે. મેઇન ટોપિક છે જનીનદ્રવ્ય માટેની શોધ. તો આગળ પણ આપણે ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એના નામને આધારે ટૂંકમાં માહિતી આપેલી હતી, જેમ કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આગળ કીધું હતું પ્રમાણે મેન્ડલના કારકો નામનો એક શબ્દ આપેલો હતો. એનું કીધું હતું કારકો આનુવંશિકતા માટે જવાબદાર છે અને એ કારકોનો એની પાસે કોઈ ભૌતિક પુરાવો નહોતો. આગળ જતા સતન બોવેરી નામના વૈજ્ઞાનિકે રંગસૂત્રવાદ જે છે આપ્યો અને રંગસૂત્રવાદને આધારે નક્કી કરી શક્યા આનુવંશિકતા માટે જવાબદાર એકમ રંગસૂત્ર છે. મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્ર દ્વારા વારસો જે છે એ મળે છે. એનો એક પુરાવો જે છે મેન્ડલની જેમ તે મોર્ગન નામના વૈજ્ઞાનિકે ટીએચ મોર્ગન નામના વૈજ્ઞાનિકે માખી જે છે એમાં પ્રયોગ કર્યો અને એ સાબિત કર્યું કે ખરેખર આગની ક્રિયા માટે રંગસૂત્ર જવાબદાર છે. પણ મોર્ગન, મેન્ડલ, સતન, બોવેરી આ બધા વૈજ્ઞાનિકોએ માત્ર એટલું નક્કી કર્યું હતું કે આ બધું રંગસૂત્ર દ્વારા થાય છે, પણ જનીનિક દ્રવ્ય તરીકે જે જીનેટિક મટીરિયલ કયું છે એ હજુ એ શોધ કરી શક્યા નહોતા. મતલબ કે રંગસૂત્ર છે તો આગળ આપણે વાત કરી હતી રંગસૂત્રમાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બંને છે, એમાં ડીએનએ છે અને પ્રોટીન પણ છે, પણ એ બે માંથી પ્રોટીન છે કે ડીએનએ બંને માંથી ન્યુક્લિક એસિડ એક નક્કી નહોતું. એટલે એના માટેનો સૌથી પહેલો કોઈ ચોક્કસ પ્રયોગ થયેલો હોય તો એ છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકનો. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા એક ચમત્કારી ઘટના જે છે પ્રયોગ દ્વારા સાબિત કરી બેક્ટેરિયામાં થતું એક રૂપાંતરણ જે છે એ જોયું. એના પરથી જનીનદ્રવ્ય તરીકે ડીએનએ જે છે એક માર્ગ મોકળો બન્યો. એટલે આના વિશે આપણે અભ્યાસ કરીએ. જો સૌથી પહેલા વૈજ્ઞાનિકનું નામ ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયામાં જનીન દ્રવ્યની શોધ માટે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, જેમાં તેમણે બેક્ટેરિયલ રૂપાંતરણ જોવા મળ્યું. આ બેક્ટેરિયલ રૂપાંતરણ શું છે એ આપણે એમાં જોવાનું છે. સૌથી પહેલા એને બેક્ટેરિયા જે છે એમાં પ્રયોગો કરેલા છે. એટલે સૌથી પહેલા એ બેક્ટેરિયા કર્યો હતો અને બેક્ટેરિયા જે છે એના કયા કયા પ્રકારની સ્પેસીસ જે છે એનો ઉપયોગ કરેલો હતો તો એના વિશે સમજાવી દો. જે બેક્ટેરિયા એને સેમ્પલ તરીકે લીધેલા હતા એ બેક્ટેરિયાનું નામ છે સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની. સૌથી પહેલો ક્વેશ્ચન થાય ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ જે છે કયા બેક્ટેરિયા પર કરેલો, તો તે બેક્ટેરિયા જે છે એનું નામ છે સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની. નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે આ બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા જે છે થાય છે. હવે આ પ્રકારના બેક્ટેરિયા જે છે એની અલગ અલગ બે પ્રકારની જે છે કોલોની જોવા મળે છે, બે પ્રકારના સ્ટ્રેન જે છે જોવા મળે છે. એ સ્ટ્રેન જે છે એમાં તફાવત શું છે અને બંને જે છે એના કાર્યમાં શું ફેરફાર જોવા મળે છે એ જણાવી દો. સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની જે છે એના મુખ્ય બે પ્રકારના સ્ટ્રેન, બે પ્રકારની અલગ અલગ જાતિ જે છે જોવા મળે. એમાં એક જાતિ છે S3 અને બીજી જાતિ છે R2. S અને R જે છે બે પ્રકારના અલગ અલગ સ્ટેપ્ટોકોક્સ જે છે એના સ્ટ્રેન જોવા મળે, એની જાતિ જોવા મળે છે. બંનેમાં તફાવત શું છે એ સમજો. અગત્યનો ટોપિક છે યાદ રાખજો. સૌથી પહેલું નામને આધારે S જે છે
આ બેક્ટેરિયા ની બહારની સપાટી લીસી એટલે કે સ્મૂથ હોય છે. નાના પરથી તમને ખ્યાલ આવી જાય કે સુકા મેનો એસ જે છે એવું નામ આપેલું છે, કારણ કે બેક્ટેરિયાની બહારની સપાટી જે છે સ્મૂથ છે, એ લીસી સપાટી ધરાવે છે, જ્યારે સામેની બાજુ આ બેક્ટેરિયાની બહારની સપાટી ખરબચડી મતલબ રફ છે. આર્ક સ્ટેન જે છે નામ આપવા પાછળનું કારણ છે એની બહારની સપાટી જે છે ખરબચડી છે, રફ સપાટી ધરાવે છે, આ સ્મૂથ સપાટી ધરાવે છે. બંને જે છે એની સપાટીના આધારે બીજો એક તફાવત છે. સ્મૂથ સપાટી શું કામ છે? તો આ બેક્ટેરિયા બહારની બાજુ પોલીપેપ્ટાઇડનું શ્લેષ્મ પ્રોટીનમય આવરણ ધરાવે છે. બીજો તફાવત જે એસ જાતિના બેક્ટેરિયા છે તેમાં બહારની બાજુ શ્લેષ્મ મ્યુકોપોલીસેકેરાઇડ જેને કહી શકાય એવું પોલીપેપ્ટાઇડ જે છે એનું પ્રોટીનમય આવરણ જોવા મળે છે, જ્યારે એ આવરણ આ જાતિમાં બહારની બાજુ પ્રોટીનમય આવરણ હોતું નથી. બહારની બાજુના ભાગ જે છે એમાં પ્રોટીનમય આવરણ નથી. એટલે સૌથી પહેલા સિમ્પલ સમજવા માટે કે બેક્ટેરિયા જે છે એની સપાટી સ્મૂથ સપાટી હશે, જ્યારે આજે બેક્ટેરિયા જે છે એની બહારની સપાટી રફ છે. આર અને એસ જે છે બે પ્રકારના સ્ટ્રેન. હવે આ બેના તફાવત જે છે એનો ઉપયોગ શું કામ આવીને જે છે એને કરેલો છે, તો મેઇન મુદ્દો જે છે એના પછી ત્રીજો મુદ્દો એસ જાતિના બેક્ટેરિયા ઝેરી છે. ઝેરી હોવો એનો મતલબ શું? કે ન્યુમોનિયા રોગ પ્રેરે છે. આ પ્રકારની જાતિના બેક્ટેરિયા જે છે એના દ્વારા ન્યુમોનિયા રોગ થાય છે, જ્યારે સામેની બાજુ આર જાતિના બેક્ટેરિયા બિન ઝેરી છે, જેનાથી ન્યુમોનિયા થતો નથી. ઇંગ્લિશમાં એના માટેનો વર્ડ છે વાયરુલન્ટ અને નોન વાયરુલન્ટ. જે એસ સ્ટ્રેન જે છે વાયરુલન્ટ છે, ઝેરી છે મતલબ એનાથી રોગ થાય છે. આ પ્રકારના બેક્ટેરિયા જે છે બિન ઝેરી છે, એનાથી કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયા રોગ જે છે થતો નથી. હવે આ બંને તફાવતનો ઉપયોગ કરી અને આના અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન સ્વરૂપે એણે ઉંદર જે છે એના ઉપર પ્રયોગો કર્યા. ઉંદરને વારાફરતી આ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપી અને એના ન્યુમોનિયા માટેના લક્ષણ જે છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ચેક કર્યા. એના પરથી એને શું રિઝલ્ટ મળ્યું હોય, કઈ રીતનો એને પ્રયોગ કરેલો છે, પ્રયોગ માટેની ક્રિયા લીધી, ગ્રિફિથે ઉંદર પર આ બેક્ટેરિયાનો ઇન્જેક્શન દ્વારા પ્રયોગ કરી લક્ષણોનું નિરીક્ષણ કર્યું. હવે ચાર સ્ટેપ
અલગ અલગ જે છે પ્રયોગમાં લીધા હતા એ ચાર સ્ટેપ ખૂબ અગત્યના શું લીધું જો સૌથી પહેલું ચેરી જાત એટલે કે S3 બેક્ટેરિયાનું ઇન્જેક્શન આગળ આવી ગયું S જાતના બેક્ટેરિયા જે છે જેરી છે આવા જેરી જાતના બેક્ટેરિયાને ઇન્જેક્શન સ્વરૂપે એને ઉંદર ડેટ સ્વાભાવિક શું થશે પરિણામ હશે ઉંદર રો ન્યુમોનિયાના લીધે મૃત્યુ પામ્યું સીધી વાત છે આગળ આવી ગયું પ્રમાણે ચેરી જાત છે એટલે એનાથી ન્યુમોનિયા થશે ઉંદરો બધા મૃત્યુ પામ્યા બીજું બીન ચેરી આર ટુ જાત જે છે એના બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરોમાં બીન ચેરી જાત જે છે એના બેક્ટેરિયા નાખવામાં આવ્યા ઉંદરો જીવંત એનું પરિણામ પણ અપેક્ષિત છે ઉંદરમાં કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયા જોવા ન મળ્યો ને એનાથી ઉંદરો જે છે જીવંત છે આ બંને બાબતો અપેક્ષિત હતી ત્રીજો પ્રયોગ ગરમીથી મારી નાખેલ ચેરી જાત S3 નું ઇન્જેક્શન બેક્ટેરિયા જેરી જાતના પણ એને ઊંચું તાપમાન આપીને બેક્ટેરિયાને મારી નાખવામાં આવ્યો એટલે કે ગરમીથી મારી નાખેલા જેરી જાતના બેક્ટેરિયા એનું ઇન્જેક્શન આપ્યું મતલબ બેક્ટેરિયા આપ્યા પણ એ મૃત બેક્ટેરિયા છે અથવા જેરી પણ એ મૃત બેક્ટેરિયા છે તો એનાથી ફરીથી ઉંદરો જીવંત શું કામ જીવંત રહેશે સ્વાભાવિક છે બેક્ટેરિયા જેરી જાતના છે પણ બેક્ટેરિયા મરી ગયેલા છે બેક્ટેરિયા જે છે જીવંત નથી આવા નિર્જીવ બેક્ટેરિયા જે છે ગરમીથી મારી નાખીને આવા બેક્ટેરિયા જે છે એનું ઇન્જેક્શન આપવામાં આવ્યું ઉંદરોમાં ન્યુમોનિયા જોવા મળ્યો નહીં પછીની બાબત જે છે જે સૌથી અગત્યની પહેલા ત્રણ સ્ટેપ પહેલામાં ઝેરી જાત મૃત્યુ પામે છે બિન ઝેરી જાત જીવંત રહે છે ઝેરી પણ ગરમીથી મારી નાખેલા જીવંત રહે છે તો એણે બીજા અને ત્રીજા બે પ્રકારના બેક્ટેરિયાનું મિશ્રણ કર્યું મતલબ કે બે બેક્ટેરિયાને સાથે રહ્યા જેમાં ઉંદરો જીવંત રહેતા હતા એવા બે પ્રકારના બેક્ટેરિયાનું મિશ્રણ કર્યું એટલે કે બિન ઝેરી આર ટુ પ્લસ ગરમીથી મારી નાખેલ ચેરી જાત S3 નું ઇન્જેક્શન પરિણામ જે છે અપેક્ષિત શું મળવું જોઈએ તેના પર ખ્યાલ આવી જાય કે એક બિન ચેરીને સ્વતંત્ર આપ્યું ત્યારે ઉંદરો જીવંત રહેતા હતા ગરમીથી મારી નાખેલા હતા એનાથી પણ ઉંદરો જીવંત રહેતા હતા છેલ્લા પ્રયોગમાં એ બંનેનું મિશ્રણ કર્યું કે બે બેક્ટેરિયા એક સાથે જે છે મિશ્ર કરી અને ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવ્યા તો ઉંદરો જે છે એ જીવંત રહેવાને બદલે ઉંદરો મૃત્યુ પામ્યા ઉંદરમાં ન્યુમોનિયાના લીધે મૃત્યુ આજે બાબત જે છે એ વિચારવાય એવી હતી શા માટે ઉંદર જે છે એ મૃત્યુ પામ્યું કારણ કે એમાં તો એક તો બિનઝેરી હતા અને ગરમીથી મારી નાખેલા ઝેરી એટલે પણ બિનઝેરી ગણાય બંને બિનઝેરી હોવા છતાં ઉંદરમાં ન્યુમોનિયા કઈ રીતે થયો અને શા માટે જે છે ઉંદરો મૃત્યુ પામ્યો તો આ બાબત જે છે એને એને નામ આપ્યું બેક્ટેરિયાનું
રૂપાંતરણ, બેક્ટેરિયા રૂપાંતરણ મતલબ શબ્દ હતો બેક્ટેરિયાનું ટ્રાન્સફોર્મેશન થાય છે, ટ્રાન્સફોર્મિંગ થવાનો મતલબ શું? તો એણે અનુમાન લગાવ્યું, માત્ર અનુમાન જે છે શું કર્યું, એ અનુમાનના આધારે તારણ દર્શાવું છું. ગ્રિફિથના પ્રયોગનું તારણ અનુમાન એટલા માટે કહું છું કારણ કે આનો કોઈ ભૌતિક પુરાવો નહોતો એની પાસે. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે જ્યારે બે બેક્ટેરિયા અગાર માધ્યમમાં રહેલા બે ભિન્ન જાતિના બેક્ટેરિયા જેમ કે બિનઝેરી અને ગરમીથી મારી નાખેલ ઝેરી જાત સાથે રાખવામાં આવ્યા ત્યારે કઈ પ્રક્રિયા થઈ હશે, ઉંદરમાં ન્યુમોનિયા કઈ રીતે થયો હશે? તો એણે અનુમાન લગાવ્યું કે જે ગરમીથી મારી નાખેલા ઝેરી જાત હતી S3 જેની સપાટી સ્મૂથ હતી એમાંથી કોઈ એક રસાયણ બિન ઝેરી R2 જાતમાં ટ્રાન્સફર થયેલું હોવું જોઈએ. અનુમાન લગાવ્યું કે આ બેક્ટેરિયામાં ઉંદરમાં ન્યુમોનિયા ક્યાંથી આવ્યો, ન્યુમોનિયા થવા માટે ઝેરી જાત જરૂરી છે પણ ઝેરી જાત તો મળતી જ નહીં, તો આ શું કઈ રીતે થયું હશે? એણે માત્ર અનુમાન લગાવ્યું કે જ્યારે બે બેક્ટેરિયાને સાથે રાખવામાં આવ્યા, બેક્ટેરિયા ગરમીથી મારી નાખેલા હતા પણ આ બેક્ટેરિયામાં ઝેરી જાત માટેનું કોઈ એક રસાયણ હશે, એ રસાયણ જે છે એ ટ્રાન્સફર થયું હશે બિન ઝેરી જાતમાં અને આ રસાયણના લીધે એને બિન ઝેરી જાત જે છે એને રૂપાંતરિત કરી નાખી ઝેરી જાતમાં. ની ઝેરી જાતમાં રૂપાંતર થયું એનો મતલબ કે સપાટી જે છે એના લક્ષણો બદલાઈ ગયા, સપાટી ખરબચડી હતી આવી સપાટી જે છે એને એને સ્મૂથ બનાવી દીધી, સપાટી લીસી બની જવાથી એના લક્ષણો બદલાણા, લક્ષણો બદલાણા એટલે એનાથી ન્યુમોનિયા થયો હશે અને આ ન્યુમોનિયા થવાના લીધે ઉંદર મૃત્યુ પામે. આવું એને તારણ કાઢ્યું, મતલબ કોઈ એવું રસાયણ છે જે રસાયણ એક બેક્ટેરિયાનો પ્રકાર જે છે એના લક્ષણના આધારે એનો પ્રકાર બદલાવી શકે અને બીજી એક જાતિમાં બદલાવી શકે, જે બિન ઝેરી જાતને ઝેરી જાતમાં રૂપાંતરણ કરી શકે. રૂપાંતરણ કરી શકે એના માટે તેણે શબ્દ આપ્યો ટ્રાન્સફોર્મેશન. એટલે આ પ્રયોગનું નામ એવું બેક્ટેરિયલ રૂપાંતરણ. રૂપાંતરણ એટલે શું? તો કે કોઈ એક એવું રસાયણ છે જે રસાયણ બિન ઝેરી જાતને ઝેરી જાતમાં ફેરવી શકે અને બિન ઝેરી જાતને ઝેરી જાતમાં ફેરવે છે મતલબ કે એની સપાટીના લક્ષણો પણ બદલાવે છે. કોઈ એક એવું રસાયણ જે બહારની સપાટી ખરબચડી હતી એને સપાટી લીસીમાં ફેરવી શકે, એનો મતલબ કે એની બહાર પ્રોટીનનું આવરણ બનાવી શકે જે આ પ્રકારની જાતિમાં નહોતું. પ્રોટીનના આવરણ બનાવી શકે ઉપરાંત એના લક્ષણો બદલાવી શકે અને એના દ્વારા ઉંદર જે છે મૃત્યુ પામે. એટલે આ રસાયણ જે છે એ જનીન દ્રવ્ય હોવું જોઈએ એવું એણે આના પરથી અનુમાન કર્યું, પણ એની પાસે કોઈ એવો પુરાવો નહોતો, એણે ખાલી અનુમાન કર્યું કે આ જે રસાયણ જે છે એ રસાયણ DNA હોવું જોઈએ. એટલે એણે અનુમાન ખાલી શું કર્યું કે ગરમીથી મારી નાખેલા ઝેરી જાતના બેક્ટેરિયામાંથી DNA બિનઝેરીમાં જાય છે, આ બિનઝેરી જે છે એને ઝેરીમાં ફેરવી નાખે છે અને એના લીધે ઉંદરો મૃત્યુ પામે છે. પણ આની પછીનો ટોપિક જે છે એમાં આપણે આગળ ભણશું કે આ DNA છે એવી ખાતરી કઈ, એટલે કે જનીનદ્રવ્ય તરીકે DNA જ હતું, ગ્રિફિથના પ્રયોગ જે છે એની સાબિતી કોણે આપી, વૈજ્ઞાનિક જે છે કયા કયા હતા અને કઈ રીતે સાબિત કર્યું કે આ DNA જ રસાયણ દ્વારા આ બધી પ્રક્રિયા થાય છે. જો આગળના ટોપિકમાં જે છેલ્લે આપણે જોયું
ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે એક અનુમાન કર્યું હતું, બે પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા હોય, બીન જેરી જે બેક્ટેરિયા જે છે એ ટ્રાન્સફર થઈ અને જેરી જાતમાં ફેરવાય છે, એના માટે એક વિશિષ્ટ રસાયણ હોવું જોઈએ જે જનીન દ્રવ્ય છે, એનો કોઈ ભૌતિક પુરાવો એની પાસે ન હતો. ઈ જે પ્રયોગની આગળ કામ કરીને એની સાબિતી આપવા માટે કેટલાક વૈજ્ઞાનિકો જે પ્રયોગ કર્યો છે, પ્રયોગ આપણે આમાં ભણવાનો, જેનું નામ છે રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ, એટલે કે બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ધ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. જે પ્રયોગ કર્યો હતો એના માટે એક બાયોકેમિકલ જે છે એક લક્ષણ, અને એને આપણે કહી શકીએ ગ્રિફિથના પ્રયોગની સાબિતી. કયા વૈજ્ઞાનિકોએ આપેલી છે અને કઈ રીતે સાબિતી આપી, જો સૌથી પહેલામાં ત્રણ વૈજ્ઞાનિકો છે, એવરી, મેકાર્ટી અને મેકલિવર્ડ નામના ત્રણ વૈજ્ઞાનિકોએ ગ્રિફિથના પ્રયોગ પર આગળ કાર્ય કરી તેના કારણની સાબિતી આપી. કઈ રીતે સાબિતી આપી અને શું સાબિતી આપી પેલા સમજી લઈએ. તો ગ્રિફિથ જે છે એને એવું કીધું હતું કે જે ગરમીથી મારી નાખેલ ઝેરી જાત છે S3, આ બેક્ટેરિયામાંથી કોઈ એવું રસાયણ જે બિન ઝેરીમાં જાય છે અને બિન ઝેરી બેક્ટેરિયાને ઝેરી જાતમાં ફેરવી નાખે છે. ગરમીથી મારી નાખેલ બિન ઝેરી જાતના બેક્ટેરિયા, સોરી, ઝેરી જાતના બેક્ટેરિયા જેની સપાટી સ્મૂથ હોય, એટલે કયું રસાયણ છે એને સાબિત કરવાનું હતું. એટલે સૌથી પહેલા એને શું કહ્યું, તો કે ગરમીથી મારી નાખેલા ઝેરી જાતના જે S3 પ્રકાર જે છે એ બેક્ટેરિયામાંથી બધા પ્રકારના જૈવ ગુણો જે છે એને લીધા. આ બેક્ટેરિયામાં જે જે મુખ્ય જીવાણુઓ હોય એ જીવાણુઓ એને જુદા પાડ્યા. જીવાણુઓ કયા કયા હોય, એ જીવાણુઓમાં આવે મોટા કાર્બોદિત, પ્રોટીન, આરએનએ, ડીએનએ. આમાં સૌથી વધારે જે છે એ સંભાવના હતી કે વધારે પ્રશ્ન એ હતો કે આ પ્રયોગ જ્યાં સુધી થયો નહોતો ત્યાં સુધી એવું જ માનવામાં આવતું હતું કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન જ હોય. એટલે એના સૌથી વધારે સાબિતી કરવાનું હતું કે ખરેખર પ્રોટીન જે છે આ પ્રક્રિયા કરે છે કે પછી ડીએનએ કરે છે. એટલે એણે એમાંથી મેઇન મેઇન મુખ્ય જે બધા જૈવિક કણો હોય એ જુદા પાડી હતા. પૂર્વધણુઓ જે છે એને જુદા પાડી અને આ જુદા પાડેલા કણો જે છે એને વારાફરતી બિન ઝેરી બેક્ટેરિયા જે છે એના સંપર્કમાં રાખ્યા. હવે જો દાખલા તરીકે કોઈ એક માધ્યમ છે, સમજવા માટે એ માધ્યમમાં રાખેલા છે બેક્ટેરિયા, એ છે બિન ઝેરી R2 જાતના બેક્ટેરિયા. આ બિન ઝેરી જાતના બેક્ટેરિયામાં એણે વારાફરતી ક્રમશ જે ઝેરી જાતમાંથી કાઢેલા રસાયણો હતા એ વારાફરતી એક એક એણે ઉમેર્યા. કાર્બોદિત ઉમેર્યું, પછી પ્રોટીન ઉમેર્યું, પછી આરએનએ ઉમેર્યું અને પછી ડીએનએ ઉમેર્યું. વારાફરતી ક્રમશ જે છે એણે ઘટકો ઉમેર્યા ઝેરી જાતના જૈવ અણુઓ. સ્વાભાવિક છે કે આગળ જે પ્રક્રિયા થઈ તે પ્રક્રિયામાં પણ થવી જોઈએ. જો એ ઝેરી જાતમાંથી દાખલ થયેલ રસાયણ હોય તો એ આગળની જેમ રૂપાંતરણની પ્રક્રિયા કરશે. વારાફરતી અલગ અલગ પ્રકારના જૈવ અણુઓ દાખલ કરતી વખતે એણે જે જે રૂપાંતરણની પ્રક્રિયા થતી હોય એ રૂપાંતરણની પ્રક્રિયા થાય છે અને કયો ઘટક અટકાવે એના આધારે એણે અલગ અલગ
અલગ ઉત્સેચકો જે છે એનો ઉપયોગ કર્યો, જેમ કે પ્રોટીન નું પાચન અટકાવવા માટેનો ઉત્સેચક છે પ્રોટીએઝ, આરએનએ નું પાચન કરનાર છે આરએનએઝ, ડીએનએ ને તોડી નાખનાર ઉત્સેચક છે ડીએનએઝ, કાર્બોદિત ને તોડનાર કાર્બોહાઇડ્રેટ, એટલે શું થાય જો રૂપાંતરણની પ્રક્રિયા, રૂપાંતરણ પ્રક્રિયા એટલે શું, તો જે બિનઝેરી બેક્ટેરિયા છે એને ઝેરી બેક્ટેરિયામાં ફેરવવાની પ્રક્રિયા, જે બિનઝેરી બેક્ટેરિયાને ઝેરી બેક્ટેરિયામાં ફેરવી નાખે છે એ પ્રક્રિયાને નામ આપ્યું રૂપાંતર. હવે આ પ્રક્રિયા કોના દ્વારા થાય છે, તો આ પ્રક્રિયા પ્રોટીએઝ આરએનએઝ અને ડીએનએઝ આ ત્રણેય પ્રકારના ઉત્સેચકોની હાજરી દ્વારા એને ચેક કરી, તો આના પરથી ખબર પડી પ્રોટીએઝ અને આરએનએઝ દ્વારા આ પ્રક્રિયા અવરોધાતી નથી. મતલબ જ્યારે તમે આ પ્રક્રિયા કરતી વખતે માધ્યમમાં પ્રોટીએઝ અને આરએનએ ઉત્સેચક નાખશો તો પ્રક્રિયા અટકતી નથી, તો રૂપાંતરણ થાય જ છે. પણ આની આ જ પ્રક્રિયા જે છે એ ડીએનએ ઉત્સેચકની હાજરીમાં, ડીએનએ ઉત્સેચક આ રૂપાંતરણની પ્રક્રિયા અવરોધે છે. ડીએનએ ઉત્સેચક દ્વારા પ્રક્રિયા અટકી જતી હોય તેનો મતલબ શું થાય કે ડીએનએ ઉત્સેચક ડીએનએ ને તોડી નાખે છે. હવે જો આમાંથી ડીએનએ જાય નહીં તો આ પ્રક્રિયા થવાની નથી. એટલે આના પરથી સાબિત શું થાય કે આ બધી પ્રક્રિયા થવા માટે, મતલબ કે રૂપાંતરણ નામની પ્રક્રિયા માટે માત્ર ડીએનએ જ જવાબદાર છે. એટલે જે માત્ર અનુમાન હતું ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકનું, એ એવરી મેકાર્ટી અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે જે પ્રક્રિયા રૂપાંતરણની થાય છે એ રૂપાંતરણની પ્રક્રિયામાં આરએનએ કે પ્રોટીન જવાબદાર નથી. શું કામ, જો આરએનએ અને પ્રોટીન જવાબદાર હોત તો માધ્યમમાં પ્રોટીએઝ કે આરએનએ ઉમેરો હોત તો પ્રક્રિયા અટકી જવી જોઈએ, પણ અટકી નહીં, રૂપાંતરણ ચાલુ જ રહ્યું. પણ જ્યારે એને ડીએનએ ઉત્સેચક માધ્યમમાં ઉમેર્યો એટલે તરત આ રૂપાંતરણની પ્રક્રિયા અટકી ગઈ. ડીએનએ ઉત્સેચકનો મતલબ શું થશે કે જે ડીએનએ ને તોડી નાખે છે, જો ડીએનએ પ્રક્રિયામાં હાજર નથી હોતો તો આ પ્રક્રિયા અટકી જાય છે. એનો મતલબ કે આ પ્રક્રિયા કરવા માટે જવાબદાર રસાયણ કયું છે, માત્ર ને માત્ર ડીએનએ, પ્રોટીન જે છે એના દ્વારા આ પ્રક્રિયા થતી નથી. એટલે આના પરથી સાબિત કર્યું ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકનું તારણ સાબિત થયું કે આખો જે રૂપાંતરણ નામની પ્રક્રિયા જે છે થવા માટે જવાબદાર કોઈ રસાયણ હોય એ રસાયણ માત્ર ને માત્ર ડીએનએ હતું. અને તેમ છતાં આ સાબિત થયા પછી પણ કેટલાક વૈજ્ઞાનિકો હજી સ્વીકારી નહોતા કે ડીએનએ જે છે જનીન દ્રવ્ય તરીકે છે. એટલે આના પછી હજી આગળ એક પ્રયોગ આવે છે, હર્શી અને ચેઝનો પ્રયોગ, જેમાં પણ ફરીથી પાછી સાબિતી આપેલી છે કે જનીન દ્રવ્ય તરીકે માત્ર ડીએનએ જ હોઈ શકે, પ્રોટીન હોતું નથી. બરાબર, જે આપણે આના પછીના આગળના લેક્ચરમાં ભણશું.